हेलो एवरीवन, दरेक વિદ્યાર્થીને હું શૈલેષ ઢોલા. તો પોન સાયન્સ એકેડેમી દ્વારા ચાલુ કરવામાં આવેલી વિડિયો લેક્ચર સિરીઝમાં ફિઝિક્સ બોર્ડના ચેપ્ટર નંબર 1ના લેક્ચર નંબર 6માં ફરીથી એક વખત આવકારું છું. આજે આપણે જે થિયરી ભણવાના છીએ એ થિયરી તમારા ચેપ્ટર નંબર 1ની લાસ્ટ થિયરી રહેશે. જો કે આ થિયરી છે એ થિયરી માત્ર તમને વાંચી દેવામાં આવશે આજે, જે પ્રમાણે તમને આગળ ચાર બળો ભણાવવામાં આવ્યા છે એ પ્રમાણે આ ભણાવવામાં નહીં આવે. એનું રીઝન એ છે, પહેલાં ચોખ્ખટ પાડી દઉં, કે જે પણ આ થિયરી છે એ થિયરી પર આખા આખા ચેપ્ટર મૂકેલા છે ફિઝિક્સમાં. આ હકીકત આ થિયરી ક્યાંથી આવે છે, બરાબર છે, આઉટ કેમ થાય છે, આ સેન્ટેન્સ આમ જ કેમ છે, એ સેન્ટેન્સમાં કેમ કોઈ ચેન્જ નથી થતો, એ દરેક વસ્તુ આપણે એ જે ચેપ્ટર રિલેવન્ટ ચેપ્ટર આવશે, જે અનુરૂપ ચેપ્ટર હશે એ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. આનો બહુ ડિટેલમાં અભ્યાસ કરીશું, એના આધારે દાખલા પણ ગણીશું. જીમાં દાખલા પૂછાય છે આમાંથી 100%, નીટમાંથી પણ આમાંથી દાખલા પૂછાય છે. બધી જ વસ્તુનો આપણે અભ્યાસ એ ચેપ્ટરમાં કરીશું. અત્યારે જસ્ટ હું તમને બહુ આમ તો 1% પણ ના કહી શકાય, 1%થી પણ ઓછું માહિતી દરેક વસ્તુ વિશે આપીશ, બરાબર છે. તો તમારે આ થિયરી અત્યારે યાદ રાખવાની છે, જે સેન્ટેન્સ છે યાદ રાખવાના છે, બરાબર છે. દરેક સેન્ટેન્સમાં દરેક શબ્દ કંઈકનો કંઈક કામનો છે. એ શબ્દ શું કામ આવે છે એને તમને હું અત્યારે ચોખવટ નહીં કરું, કારણ કે એ કરવા માટે લગભગ એક આ વિધાન છે ને એ સમજવામાં 1 કલાક હોય છે, એટલું બધું ડિટેલમાં છે. તો આપણે કોઈ અત્યારે ઈચ્છા નથી કે અત્યાર સુધીનું ભણાવી દેવામાં આવે એડવાન્સમાં. જ્યારે પણ એ ચેપ્ટર આવશે ત્યારે સમજવામાં આવશે. તો બરાબર, આપણે હવે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન આવો છે કે રાશિનું સંરક્ષણ એટલે શું. રાશિનું સંરક્ષણ સમજાવી સંરક્ષણના નિયમો લખો. સૂત્ર તમને હકીકત સવાલ આવો પૂછશે કે રાશિનું સંરક્ષણ એટલે શું. રાશિનું સંરક્ષણ સમજાવો અને ઉર્જા સંરક્ષણનો નિયમ, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ અને વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ લખો. આ ચારે ચાર નિયમની ચોખવટ પાડશે, અથવા સવાલમાં તમને જે પણ નિયમની ચોખવટ પાડવાનું લખવાનું કીધું હોય, જે નિયમની ચોખવટ પાડેલી હોય એ જ નિયમ તમારે લખવાના છે. કુલ 4 નિયમ છે સંરક્ષણના, બરાબર છે. મેં જસ્ટ અહીં ટૂંકમાં બતાવી દીધું છે, તમે જ્યારે બુકમાં લખો ત્યારે તમે આખો ક્વેશ્ચન લખજો. તો આપણે સ્ટાર્ટ કરીએ. કુલ 4 નિયમ છે. એક છે ઉર્જા સંરક્ષણનો નિયમ, એક છે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ, એક છે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ અને એક છે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. દરેક શબ્દમાં એક શબ્દ કોમન છે, સંરક્ષણ, 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 સંરક્ષણ. ઇંગ્લિશમાં કહેવાય કન્ઝર્વેશન. શું કહેવાય? કન્ઝર્વેશન. તો કન્ઝર્વેશન કોને કહેવાય? અત્યારે ખાલી સમજાવી દઉં છું, અચળ હોવું, બદલાતું ન હોય, સમય આરે બદલાતું ન હોય એને કહેવાય સંરક્ષણ, અથવા આપણે સિમ્પલ ભાષામાં કહીએ કોન્સ્ટન્ટ અથવા અચળ. સમય આરે જે બદલાય નહીં, એમ સમય આરે એના મૂલ્યમાં કોઈ ઘટાડો ન થાય, કોઈ વધારો ન થાય, જેવું છે એવું ને એવું રહે એને કહેવાય રાશિનું સંરક્ષણ. સમજ પડી ગઈ? તો લખી નાખવાનું રાશિનું સંરક્ષણ એટલે કે રાશિનું સમય સાથે બદલાવું નહીં અથવા રાશિનું અચળ હોવું, બરાબર. એમાં વધારો ન થવો જોઈએ, ઘટાડો ન થવો જોઈએ. જેટલી મૂલ્યમાં છે, જેટલા જથ્થામાં છે, એટલા ને એટલા જથ્થામાં રહેવું એને કહેવાય રાશિનું સંરક્ષણ. કદાચ તમને અત્યારે એ પણ નહીં ખબર કે રાશિ એટલે શું, એ તમને નેક્સ્ટ ચેપ્ટરમાં ખબર પડશે. એટલા માટે જ કહું છું કે આ જસ્ટ ખાલી આપણે ઉપર છેલ્લા વાંચવાના છે. ચલો પહેલો નિયમ લઈએ, ઉર્જા સંરક્ષણનો નિયમ. નિયમ પહેલાં વાંચું છું. તમારે જો નિયમ પૂછે તો બેઠે બેઠો લખવાનો છે આ પ્રમાણે જ. ચલો શું છે નિયમ? વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે. ઉર્જાનો નાશ પણ શક્ય નથી કે એનું સર્જન પણ શક્ય નથી. માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. વાંચીને એમ લાગે કે સર આ તો બધું ખોટું છે, આવું થોડું સાચું છે કે ભાઈ આપણે ડેમમાં પાણી ભરી દઈએ અને આપણે દરવાજા શું કહેવાય એની ટર્બાઇન ફેરવીને આપણે પાણીની ઉર્જા છે એનું વિદ્યુતમાં તો રૂપાંતરણ કરીએ છીએ. તો એ જ વાત કહે છે, રૂપાંતરણ થશે, ઊર્જા ઉત્પન્ન નથી કરી. તમે પાણીની ઉર્જા ક્યાંથી લેવા? પાણી ઉર્જા લેવા તમે લેવા હતા ના, એની પાસે હતી ઓલરેડી. તમે પાણીને ખાલી સ્ટોર કર્યું છે. તો આપણે ખાલી આપણે શું કરીએ કે હકીકત છે ને, આપણે મિકેનિઝમ બનાવીએ. શું બનાવીએ? મિકેનિઝમ બનાવીએ. એવી મિકેનિઝમ બનાવીએ કે જેમાંથી એક પ્રકારની ઉર્જા બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય. તો આપણે પાણીને સંગ્રહ કર્યો એટલે પાણી પાસે એક ઉર્જા આવી સ્થિતિ ઉર્જા, એ પણ આપણે ભણીશું આગળ ભવિષ્યમાં. સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે અને જેવું તમે પાણી છોડશો એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું અને ગતિ ઉર્જાથી જે પાણી બહાર આવશે એ ટર્બાઇન નથડાશે, ટર્બાઇનની બ્લેડ ફેરવશે અને ટર્બાઇનની બ્લેડને ગતિ ઉર્જા મળશે. અને ગતિ ઉર્જાના કારણે આપણે ધોરણ 12માં ભણીશું કે જ્યારે કોઈ વસ્તુ ફરતી હોય તેના કારણે ફેરાડેના નિયમ અનુસાર વિદ્યુત ફ્લક્સમાં, ચુંબકીય ફ્લક્સમાં ચેન્જ કરીને આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકશું. તો આ પ્રમાણે ગણીજો, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં, ગતિ ઉર્જાનું પછી ટર્બાઇનમાં, ટર્બાઇનની ઉર્જામાં, ટર્બાઇનની ગતિ ઉર્જામાં, ટર્બાઇનની ગતિ ઉર્જામાંથી આપણે જનરેટરનો યુઝ કરીને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કર્યું. ટૂંકમાં આપણે ઉર્જા ક્યાંથી નવી નથી નાખી, આપણે ખાલી એક ઉર્જાનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કર્યું છે. બીજું એક એક્ઝામ્પલ આપો. તમે ફેન ઓન કરો છો તો તમે કઈ ઉર્જા આપો છો ફેનને? ઇલેક્ટ્રિસિટી આપો છો, વિદ્યુત ઉર્જા. ફેન ફરે છે,
ફેન ફરે છે તેની પાછળ શું આવે? ગતિ ઉર્જા આવે. ટૂંકમાં આપણે અહીંયા તમે ફેનને છે એને કંઈ બહારથી જન્મ નથી કર્યો ઉર્જાનો, એને એક વિદ્યુત ઉર્જા આપે છે, આપી એને આપણે વિદ્યુત ઉર્જા ફેનને, એના ઉપયોગ કરીને એને ગતિ ઉર્જા, આપણને ગતિ ઉર્જા એમાં ઉત્પન્ન થશે, બરાબર છે? અને ગતિ ઉર્જાના આધારે આપણને પવન ફેંકશે. તો હકીકત નિયમ શું છે? જો વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે, ઉર્જાનો નાશી શક્ય નથી કે સર્જન શક્ય નથી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. આ નિયમ આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરમાં ભણીશું ડિટેલ્સમાં. આગળ વધીએ. બીજો નિયમ છે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. આ નિયમ પણ ચેપ્ટર નંબર 5 અથવા તો ચેપ્ટર નંબર 6 જેમાં આપણને અનુકૂળ પડશે, અને બેમાં કામ પડશે એટલે જેમાં અનુકૂળ પડશે એમાં આપણે ભણીશું. ચલો, તો બીજો નિયમ છે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. હવે દરેક શબ્દનું કંઈકનું કંઈક કારણ છે. ચલો પહેલાં નિયમ વાંચી લઉં છું. જો તંત્ર પર લાગતું પરિણામી બળ, એક્ઝેક્ટ શબ્દ ભૂલાઈ ગયો છે, પરિણામી બાહ્ય બળ લખી નાખજો તમે. જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. દરેક શબ્દ તમને અચળ જોવા મળશે, કારણ કે આ સંરક્ષણ છે, સંરક્ષણનો મિનિંગ જ અચળ થાય છે, બરાબર છે? તો બીજો નિયમ આવું કહે છે, જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. હવે તમને આમાં ઘણું બધું થશે, તંત્ર એટલે શું? પહેલી વાત તો એ, આ કુલ રેખીય, આ રેખીય વેગમાન છે, ઉર્જા તો ખબર પડે, ચલો એનર્જી, ઉર્જા શબ્દ તમે ભણેલા છો ધોરણ 9 થોડોક તો આનો આઈડિયા હોય, પણ આ બધું, આ શું છે, રેખીય વેગમાન શું છે, પછી પરિણામી બાહ્ય બળ શું છે, બરાબર, એ બધું ડિટેલમાં ચર્ચા કરવી નથી મારે અત્યારે. જસ્ટ તમે નિયમ વાંચી જાઓ છો કે આવું જ કેમ, કેમ એ બળ જ આવ્યું, બીજું કેમ કંઈ નું આવ્યું, બીજું કંઈક પ્રવેગ શૂન્ય થાય એમ કેમનું લખ્યું, કે ભાઈ કેમનો વેગ શૂન્ય થાય એમ લખ્યું, બરાબર છે, કેમ બળ જ લખ્યું છે, એનું પણ તમને આન્સર મળશે. તો જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. અત્યારે ખાલી જસ્ટ નિયમ વાંચું છું, આપણે એને સમજવાનું નથી. આગળ વધીએ. ત્રીજો નિયમ છે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. કયો નિયમ છે? કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. જે પ્રમાણે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ છે, એ જ પ્રમાણે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ છે. નિયમ આવો છે, જો આની જેવો જ છે, ખાલી એક જ ચેન્જ છે, અહીં બાહ્ય બળની જગ્યાએ ટોર્ક આવે છે. જો તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. હવામાં તમને અમુક શબ્દ ખબર ન પડે, જેમ કે તંત્ર એટલે શું, આ તો સાવ નવો જ છે. ટોર્ક એટલે શું? દરવાજો ખોલો ને ત્યારે ટોર્ક લગાડો છો, દરવાજો ત્યારે ખોલો ત્યારે ટોર્ક લગાડો છો. અત્યારે કંઈ જવા દો, નથી ખબર પડતી તો કંઈ વાંધો નથી, પણ નિયમ યાદ રાખવો છે તમારે. જો તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચલ રહે છે. અરે અહીંયા રેખીય વેગમાન છે, અહીંયા પાછું કોણીય વેગમાન છે, બેમાં ફરક શું છે અત્યારે કંઈ જાણવા મળશે નહીં. છેલ્લો નિયમ વાંચી લઈએ. આ નિયમ તમારે ચાક ગતિમાં આવશે. કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ તમારે ધોરણ 11 એક ચેપ્ટર છે ચાક ગતિ, રોટેશનલ મોશન, એમાં ભણવાનો છે. છેલ્લો નિયમ છે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. તમને મેં પહેલાં કીધું હતું, જ્યાં પણ તમને વિદ્યુત શબ્દ જોવા મળશે એ બધી વસ્તુ તમારે ધોરણ 12 આવશે. તો આ નિયમ પણ તમારે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં ભણવાનો છે. અત્યારે ખાલી તમને બસ હેડિંગ આપી દીધું ગોખવા માટે, આ બધા એનસીઆરટી વાળે, બરાબર, એટલે અમારે ભણાવવું પડે. બાકી આપણે દરેક નિયમ સાબિત કરીશું, દરેક નિયમ વિશે ડિટેલમાં જાણીશું. તો આ નિયમ શું કહે છે? જો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર, તંત્ર કેવું? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ. આનું એમ કહી શકું કે એવો રૂમ, એવી એક જગ્યા ધારી લો કે જેમાં કોઈ નવો વિદ્યુત ભાર આવી ન શકે અને બારી ન જઈ શકે, એને કહેવાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયામાં વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો, કેવો સરવાળો? બેઝિક સરવાળો અચળ રહે છે. જસ્ટ ખાલી આમ તો હું બહુ લગભગ ક્યારેય કહેતો જ નથી કે ગોખો એમ, આટલા વર્ષના કેરિયરમાં કોઈ દિવસ નથી કીધું કોઈને ગોખો, પણ આ જ્યારે ભણાવવાનું હોય ત્યારે દર વખતે કેવું પડે છે કે અત્યાર પૂરતું આ ગોખી નાખો, અમુક સમય પૂરતું ગોખી નાખો. તમને દરેક વસ્તુ વિશે ડિટેલ્સમાં એક એક શબ્દ પર સમજાવવામાં આવશે. તો તમારા 4 નિયમ અત્યારે ગોખવાના છે, બરાબર છે? આવું તમને પહેલી ને છેલ્લી વખત કહું છું ફિઝિક્સમાં ભણાવવામાં. બાકી દરેક વસ્તુ આપણે સાબિત કરીશું, જે તમારી બુકમાં નથી એ પણ સાબિત કરીશું, બરાબર છે? તો જસ્ટ તમારે અત્યારે નિયમ યાદ રાખવાના છે. વિદ્યુત ભારના સંરક્ષણ નિયમ ફરીથી બોલી જાઉં છું. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે, બરાબર? આ તમારે જો દરેક શબ્દમાં અચળ શબ્દ આવ્યો છે, દરેક નિયમમાં અચળ શબ્દ છે જ, અચળ શબ્દ જરૂરી છે લખવો, કારણ કે સંરક્ષણનો મિનિંગ શું થાય? અચળ થાય છે. તો આ 4 નિયમ છે તમારે યાદ રાખવાના છે, વ્યવસ્થિત તમારે લખવાના છે બુકમાં, અને આની જોડે ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. હવે તમારે ચેપ્ટર નંબર 1 શું કરવાનું છે જુઓ. ચેપ્ટર નંબર 1 તમે કુલ 6 થિયરી ભણાવી. પહેલાં તો કુદરતમાં મળી આવતા મૂળભૂત બળો કયા કયા છે, કેટલા છે અને કયા કયા છે, 4 બળો છે અને કયા કયા છે બધું કીધેલું છે. બીજી થિયરી આપણે ભણ્યા હતા ગુરુત્વાકર્ષણ બળ વિશે, ટૂંકમાં નોંધ લખો. ત્રીજો પ્રશ્ન એવો ભણ્યા હતા કે વિદ્યુત ચુંબકીય બળ વિશે, ટૂંકમાં નોંધ લખો. ચોથો પ્રશ્ન એવો ભણ્યા હતા આપણે કે ભાઈ સ્ટ્રોંગ ન્યુક્લિયર અથવા સ્ટ્રોંગ ન્યુક્લિયસ
બળ વિશે ટૂંકમાં માહિતી આપો. અને છેલ્લો પ્રશ્ન આપણે ગઈકાલે ભણ્યા હતા, વીક ન્યુક્લિયર અથવા વીક ન્યુક્લિયસ બળ વિશે ટૂંકમાં માહિતી આપો. અને છઠ્ઠો પ્રશ્ન ભણ્યા આપણે કે રાશિનું સંરક્ષણ એટલે શું, રાશિનું સંરક્ષણ સમજાવી સંરક્ષણના નિયમો લખો. તો આ તમારા એક ખાલી, બાકી બધામાં મેં તમને બહુ ડિટેલમાં લઈ ગયો હતો, બરાબર છે, જરૂર નથી, છતાં પણ તમને થોડોક આઈડિયા આવે, થોડુંક યાદ રહે એટલા માટે મેં તમને ડિટેલમાં કીધું હતું. પણ અહીંયા ડિટેલમાં જવાની જરૂર નથી, કારણ કે બહુ ડિટેલમાં ઉતરવું પડે ત્યારે એક શબ્દ સમજાય. એટલે આપણે અહીંયા રાખીએ છીએ અને જોડે જોડે ચેપ્ટર નંબર એક પૂરું થાય છે. તમને છે ને અમુક MCQની PDF આપવામાં આવશે, એ MCQની PDF તમારે જસ્ટ વાંચી લેવાની છે. અને આ થિયરી, જે છ થિયરી છે એ છ થિયરી વ્યવસ્થિત તૈયાર કરવાની છે. છ થિયરી તમારે તમારા ફિઝિક્સની બોર્ડની બુકમાં લખવાની છે વ્યવસ્થિત રીતે, એક વખત બરાબર સારી રીતે લખવાની છે અને એને પાકી કરવાની છે. નેક્સ્ટ લેક્ચર જ્યારે કાલે આવશે ત્યારે તમને નવું ચેપ્ટર, બીજું ચેપ્ટર માપન અને એકમ અથવા ત્રુટીવાળું જે ચેપ્ટર છે એ તમને ભણાવવામાં આવશે. તો ત્યાં સુધી બધાએ થિયરી વ્યવસ્થિત તૈયાર કરવી. મેં કીધું એ પ્રમાણે કોઈને કંઈ ડાઉટ રહી જતા હોય વાંચતા વાંચતા તો સાઈડમાં તમે નોટ ડાઉન કરતા જાઓ, અથવા તમે કોમેન્ટમાં પૂછો છો તો કોમેન્ટમાં પણ તમને જવાબ મળી જાય છે, બરાબર, ફ્રી થઈને તમને જવાબ આપી દેવામાં આવે છે. ફિઝિક્સના તમારા ડાઉટ સોલ્વ થઈ જશે, બાકી સબ્જેક્ટ હું નથી કહેતો, પણ ફિઝિક્સમાં જે પણ તમે ડાઉટ કોમેન્ટમાં લખો છો એનો તમને હું ફ્રી થઈને આન્સર આપી દઈશ. એના કરતાં બેટર એ છે કે કોઈને ડાઉટ રહી જતા હોય તો આ નંબર, મારો વોટ્સઅપ નંબર છે 999-8575-75375, આના પર તમે જઈને ડાઉટ કહી શકો છો. તો એ રાખીએ આપણે, ધન્યવાદ, જય હિન્દ.